નમસ્કાર આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ દસ એકવીસમો પ્રશ્ન પાણી ભરેલા કાચના પ્યાલામાં અંશતઃ ડુબાડેલ પેન્સિલ હવા અને પાણીના આંતરપૃષ્ઠ આગળ એટલે કે એક સપાટી એવી છે જે હવા અને પાણીને અલગ કરે છે એ આંતરપૃષ્ઠ આગળ વાકી વળેલ શા માટે દેખાય છે મિત્રો આ વક્રી ભવનની ઘટનાને આભારી છે આપણે આગળ ભણી ગયા એમ હવા છે એ પાતળું માધ્યમ છે પાણી છે એ ઘટ્ટ માધ્યમ છે જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમની અંદર દાખલ થતું હોય ત્યારે એ લંબ તરફ વાકું વળતું હોય એનાથી ઉલટું ઘટ્ટ માધ્યમથી ઘટ્ટ માધ્યમમાંથી એ પાતળા માધ્યમની અંદર દાખલ થતું હોય ત્યારે એ લંબથી દૂર જતું હોય અહીંયા પાણી છે એ ઘટ્ટ માધ્યમ છે હવા છે એ પાતળું માધ્યમ છે પ્રકાશના કિરણો વસ્તુમાંથી નીકળતા હોય અને એ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમની અંદર એ પ્રકાશના કિરણો જઈ રહ્યા છે ત્યારે લંબથી દૂર જાય છે એટલે એ સપાટી આગળ વાકું વળી જશે માટે બંનેને હવા અને પાણીને છૂટી પાડતી સપાટી આગળ પેન્સિલ છે એ વાકી વળેલી દેખાશે એકવીસમા પ્રશ્નનો જવાબ જોઈએ પાણી ભરેલા કાચના પ્યાલામાં અંશતઃ ડૂબાડેલ પેન્સિલ હવા અને પાણીના આંતરપૃષ્ઠ આગળ વાકી વળેલી શા માટે દેખાય છે પેન્સિલ પાણીમાં ડૂબેલા ભાગ ઉપરથી પેન્સિલનો જે ભાગ પાણીમાં ડૂબેલો છે એ ભાગ ઉપરથી આવતા પ્રકાશના કિરણો એ પાણીમાંથી હવાની અંદર દાખલ થશે ત્યારે પાણીની સપાટી આગળ વક્રીભવન ભવન પામે છે આ બંનેને જુદી પાડતી સપાટી આગળ એ કિરણો છે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જશે અને વક્રી ભવનની ઘટના બનશે વક્રી ભવન બાદ આપણી આંખ તરફ આવતા પ્રકાશના કિરણો પેન્સિલના પાણીની બહાર રહેલા ભાગની સરખામણીમાં અલગ દિશામાંથી આવતા જણાય છે પેન્સિલનો જે ભાગ બહાર રહેલો છે એની સરખામણીમાં પેન્સિલનો અંદર રહેલા ભાગમાંથી જે કિરણો આવે છે એ કિરણો અલગ દિશામાંથી આંખની અંદર દાખલ થતા હોય છે તેને કારણે પેન્સિલ હવા અને પાણીના આંતરપૃષ્ટાગળ વાકી વળેલી દેખાય છે એક અગત્યની નોંધ જોઈએ અક્ષરોની ઉપર કાચનો સ્લેબ રાખીને જોતા અક્ષરો ઉપર તરફ ખસેલા દેખાય છે મિત્રોએ કાચના સ્લેબને અક્ષરોની ઉપર રાખો તો અક્ષરો છે વક્રી ભવનની ઘટનાને લીધે એ કાચમાંથી હવામાં જ્યારે પ્રકાશના કિરણો જશે ત્યારે અક્ષરો છે સહેજ ઉપર તરફ ખસેલા દેખાશે પાણી ભરેલા કાચના પ્યાલામાં સિક્કો સહેજ ઉપર તરફ ખસેલો દેખાશે આ પણ વક્રી ભવનની ઘટનાનું જ પરિણામ છે પાણી ભરેલા કાચના પિયાલામાં લીંબુ નાખી બાજુએથી જોતાં તે મૂળ કત કરતાં મોટું દેખાય છે આ પણ વક્રી ભવનની ઘટનાનું જ પરિણામ છે ઉપરાંત અલગ અલગ માધ્યમોની જોડ માટે અક્ષરોનું પ્રમાણ અલગ અલગ હોય છે મિત્રો માધ્યમ બદલે તો વક્રી ભવનાંક અને વક્રી ભવન એ બદલી શકે હવા છે પાતળું માધ્યમ છે પાણી છે ઘટ માધ્યમ છે જેમ જેમ તમે પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં દાખલ થાવ તો કિરણ છે એ લંબ તરફ વાકુ વળે એનાથી ઉલટું ઘટ્ટ માધ્યમમાંથી જો પાતળા માધ્યમમાં દાખલ થવાનું થાય તો એ લંબથી દૂર કિરણ જતું હોય છે એટલા જ માટે અલગ અલગ માધ્યમની જોડ માટે આ વક્રી ભવનની અસરનું પ્રમાણ અલગ અલગ હોય છે હવા અને પાણીની જોડ કરતાં હવા અને કેરોસીન કે ટરપેન્ટની જોડ માટે પેન્સિલનું વાકું વળવાનું પ્રમાણ અલગ અલગ હોય છે માધ્યમ બદલે તો વક્રી ભવન બદલે માટે વાકા વળવાનું પ્રમાણ એક સરખું હોઈ શકે નહીં અહીં પેન્સિલનું વાકા વળવાનું પ્રમાણ અલગ અલગ હોય છે આ જ પ્રમાણે તળિયો તળીએ સિક્કો ધરાવતા કાચના પ્યાલામાં કાચના પ્યાલામાં જ્યારે તળિયે સિક્કો મૂકવામાં આવે પાણીના બદલે બીજું કોઈ પ્રવાહી ભરવામાં આવે તો સિક્કાનું ઉપર તરફ ખસવાનું પ્રમાણ બદલાઈ જશે કારણ કે માધ્યમ બદલે તો વાક વક્રી ભવન બદલે છે આવ લોકોનો દર્શાવે છે કે પ્રકાશ ત્રાસી દિશામાં એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં ગતિ કરે છે ત્યારે બીજા માધ્યમમાં પ્રકાશના પ્રસ્ત્રની દિશા બદલાઈ જાય છે આ બદલાવ બે માધ્યમને જોડતી સપાટી આગળ થાય છે મિત્રો આગળ જ આપણે ભણી ગયા કે પ્રકાશનું ત્રાસુ કિરણ કોઈ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે ત્યારે બે માધ્યમને છૂટી પાડતી સપાટી આગળ મૂળ દિશાથી વિચલિત થાય છે આ ઘટનાને જ પ્રકાશનું વક્રીભવન કહેવાય માટે વક્રીભવનની જે ઘટના થશે એ બે માધ્યમને છૂટી પાડતી સપાટી આગળ જોવા મળશે બાવીસમો પ્રશ્ન જોઈએ પ્રકાશનું વક્રીભવન એટલે શું હમણાં જ આપણે એક પ્રવૃત્તિ જોઈ એ પેન્સિલની વાકી વળવાની ઘટના એના ઉપરથી જ પ્રકાશના વક્રીભવનની વ્યાખ્યા ખુલે છે જ્યારે પ્રકાશનું કિરણ કોઈ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તે બે માધ્યમને છૂટી પાડતી સપાટી આગળ મૂળ દિશાથી વિચલિત થાય છે એટલે કે સપાટી આગળ એની પ્રસરણની દિશા બદલાઈ જશે આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન તરીકે ઓળખવામાં આવે છે બીજા શબ્દોમાં કહીએ તો પ્રકાશનું ત્રાસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં ગતિ કરે છે ત્યારે બે માધ્યમને છૂટી પાડતી સપાટી આગળ એ કિરણ વાકુ વળે છે પ્રકાશના કિરણની વાકી વળવાની આ જે ઘટના છે એને વક્રી ભવન તરીકે ઓળખવામાં આવે છે હજુ બીજા શબ્દોમાં જવાબ લખવો હોય તો આ રીતે આપી શકાય એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશતા પ્રકાશના ત્રાસા કિરણની ઝડપ બદલાઈ જાય છે મિત્રો અહીંયા ઝડપ બદલાય છે એટલે જ પ્રકાશનું કિરણ છે ને બે માધ્યમને છૂટી પાડતી સપાટી આગળ મૂળ દિશાથી વિચલિત થાય છે આથી જ પરિણામે આ કિરણ છે બે માધ્યમને છૂટી પાડતી સપાટી આગળ એ કિરણની દિશા છે પ્રસરણની દિશા બદલાઈ જશે આ ઘટનાને પ્રકાશના વક્રી ભવન તરીકે ઓળખવામાં આવે છે ત્રેવીસમો પ્રશ્ન કાચના લમગન ચોસલા વડે થતી પ્રકાશના વક્રી ભવનની અને પાશવીય સ્થાનાંતરની ઘટના સમજાવો મિત્રો વક્રી ભવન શબ્દ આપણે સમજી લીધો કે પ્રકાશનું ત્રાસુકિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં દાખલ થાય ત્યારે તે બે માધ્યમને જુદા પડતી સપાટી આગળ મૂળ દિશાથી વિચલિત થાય છે આ ઘટનાને પ્રકાશનું વક્રી ભવન કહેવાય હવે પાસવીય સ્થાનાંતર જેના માટેનો શબ્દ છે ઇંગ્લિશ શબ્દ લેટરલ શિફ્ટ એ શબ્દ આકૃતિની મદદથી સમજીએ અહીંયા કાચનો એક લમઘન દર્શાવેલો છે જેને કહેવાય કાચનો ચોસલો એને નામ આપેલું છે એ બી સી ડી અહીંયા કોઈક ત્રાસુ કિરણ આપાત કરેલું છે લમઘનની સપાટી એ બી ઉપર એ કિરણને આપાત કિરણ કહેવાય ઉપરનું માધ્યમ છે હવા અંદરનું માધ્યમ છે કાચ આ આપાત કિરણ હવામાંથી કાચમાં જઈ રહ્યું છે એટલે કે પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં દાખલ થાય છે એ કિરણ લંબ તરફ વાકું વળે છે અહીંયા એ કિરણ લંબ તરફ વાકું વળે છે હવે આ જે કિરણ વચ્ચે અંદરનું કિરણ છે એને વક્રીભૂત કિરણ કહેવાય એ કિરણ લમઘનની બીજી સપાટી સીડી ઉપર આપાત થશે ત્યારે લમઘનમાંથી બહાર નીકળી જશે આ કિરણને નિર્ગમન કિરણ કહેવાય મિત્રો અહીંયા અંદરનું માધ્યમ હતું કાચ અને છેવટનું જે માધ્યમ છે એ હવા કિરણ છે એ કાચમાંથી હવામાં જઈ રહ્યું છે ત્યારે એ લંબથી દૂર જતું રહેશે આ નિર્ગમન કિરણની દિશા આપાત કિરણની દિશાને સમાંતર જ છે પરંતુ કિરણ હવામાંથી કાચમાં અને કાચમાંથી હવામાં જઈ રહ્યું છે જ્યારે હવામાંથી કાચમાં આવતું હતું ત્યારે કિરણ લંબ તરફ વાકું વળતું હતું કાચમાંથી હવામાં જતું હતું ત્યારે લંબથી દૂર જતું જતું હતું આ કિરણની દિશા નિર્ગમન કિરણની દિશા આપાત કિરણની દિશાને સમાંતર જ હોવી જોઈએ પરંતુ આ કાચને લીધે માધ્યમના વક્રી લીધે એ કિરણ આટલું ખસી જાય છે વચ્ચેનો ભાગ જેટલું આ કિરણને લેટ્રલ શિફ્ટ આટલો જે ભાગ છે એને પાશ્વીય સ્થાનાંતર કે લેટ્રલ શિફ્ટ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે પ્રકાશનું કિરણ બે સમાંતર વક્રી ભવનકારક સપાટી પરથી વક્રી ભવન પામતું હોય છે ત્યારે નિર્ગમન કિરણનું આપાત કિરણની દિશામાંથી સ્થાનાંતર થાય છે આજે સ્થાનાંતર આટલું વચ્ચેના ટુકડા જેટલું સ્થાનાંતર થયું એને પાશવીય સ્થાનાંતર તરીકે ઓળખવામાં આવે છે જવાબ ઉપર જઈએ છીએ ત્રેવીસમો પ્રશ્ન છે કાચના લંબઘન ચોસલા વડે થતી પ્રકાશના વક્રીભવનની અને પાશ્વીય સ્થાનાંતરની ઘટના સમજાવો મિત્રો આ એક પ્રકારનું પ્રેક્ટિકલ છે તમે પ્રેક્ટિકલ કરતા હોય એ રીતે જાતે પદ્ધતિ અવલોકન અને નિર્ણય લખવાનો થશે બધી જ વસ્તુ આકૃતિ ઉપરથી સમજશું અને લખવા માટેનો પ્રયત્ન કરીશું જોઈએ છીએ પદ્ધતિ સૌ પ્રથમ ડ્રોઈંગ બોર્ડ ઉપર ડ્રોઈંગ પિનોની મદદથી એક સફેદ કાગળનું પાનું લગાડો આ સફેદ કાગળનું પાનું છે આ પાના ઉપર મધ્યમાં એક કાચનો લમઘનનું ચોસલું મૂકો આ કાચનો લમઘન છે એ કાગળની મધ્યમાં મૂકવાનો થશે પેન્સિલની મદદથી લમઘનની સીમાઓ આંકી લો એને એ બી સીડી નામ આપો ચાર એક સમાન ટાંકણીઓ લો હવે ચાર ટાંચણીઓ લેવાની થશે બે ટાંચણીઓ ઈ અને એફ શિરોલમ એવી રીતે લગાડો કે જેથી તેમને જોડતી રેખા આ બે ટાંચણીને એવી રીતે ક્લિક કરવાની છે જેથી કરીને એમને જોડતી રેખા સપાટી એબી સાથે કોઈ ખૂણો બનાવે ટાંચણીઓ ઈ અને એફના પ્રતિબિંબને લંબઘનની વિરોધ સપાટી પરથી આ સપાટી પરથી એ ટાંચણીના પ્રતિબિંબને જોવા માટેનો પ્રયત્ન કરવાનો છે બે ટાચણીઓ જી અને એચ એવી રીતે લગાડો જેથી ટાચણીઓ જી અને એચ તથા ઈ અને એફના પ્રતિબિંબ એક સીધી રેખામાં આવે ટાંચણીઓ અને લંબઘનના ચોસડાને ઉપાડી લો ટાચણીઓ ઈ અને એફની અણીઓના સ્થાનને જોડો અને આ રેખાને એ બી સુધી લંબાવી દો આ સપાટી સુધી રેખાને લંબાવી દો ઈ એફ એ એ ને જ્યાં મળે છે ત્યાં ઓ બિંદુ નામ આપો તે જ રીતે ટાચણીઓ જી અને એચના સ્થાનને જોડી દો આ સ્થાન જોડી દેવાના અને સીડી ધાર સુધી એને સીડી સપાટી સુધી લંબાવી દો જીએચ એ સીડીને જ્યાં મળે છે ત્યાં ઓડેસ નામ આપી દો હવે ઓ અને ઓડેસને જોડી દો રેખા ઇ ને તૂટક રેખાથી ઈ ને લંબાવી દો પી સુધી લંબાવો ઓ આગળ રેખા એ બીને લંબ હવે ઓ બિંદુ આગળ એક લંબ દોરવાનો થશે એ લંબને નામ આપી દો એન એન ડેસ ઓડેશ આગળ એક લંબ દોરવાનો થશે એને નામ આપી દો એમ એમ ડેસ વળી રેખા ઓપીને લંબ ઓપી છે એને લંબ ઓપીને લંબ ઓએલ ડેસ આ વચ્ચેનો રેખાખંડ છે એ તમારે દોરવાનો થશે અને આ જ પાસવીય સ્થાનાંતર દર્શાવશે હવે અવલોકન નોંધીએ પ્રકાશનું કિરણ ઈ મિત્રો મિત્રો આજે પેલું કિરણ છે ઈએફ એ ઓ આગળ હવામાંથી કાચમાં પ્રવેશે છે ત્યારે લંબ તરફ આ જે લંબ છે એ લંબ તરફ વાકું વળશે આ પ્રથમ વક્રી ભવન થયું ઓડેશ આગળ આજે છેદન બિંદુ છે અહીંયા ઓડેશ આગળ પ્રકાશનું કિરણ એ કાચમાંથી હવામાં જશે ત્યારે લંબથી દૂર જશે અહીં નિર્ગમન કોણ એટલે આ ખૂણો આપાત કોણ એટલે આ ખૂણો આપાત કોણ અને નિર્ગમન કોણના મૂલ્ય સરખા છે જો આપાત કોણ માપવામાં આવે આ ખૂણાનું મૂલ્ય અને નિર્ગમન કોણનું મૂલ્ય માપવામાં આવે તો આ બે ખૂણા સરખા થશે એવું દર્શાવે છે કે આપાતકિરણની દિશા એ જ દિશા નિર્ગમન કિરણની છે પરંતુ આ માધ્યમના વક્રી ભવનાંકને લીધે એટલે કે કાચને લીધે નિર્ગમન કિરણ આપાત કિરણની દિશામાંથી આટલું ખસી જાય છે આ ઓડેશ એલ જે છે ને એ લેટરલ શિફ્ટ દર્શાવે છે જેને પાશ્વીય સ્થાનાંતર તરીકે ઓળખી શકાય હવે પ્રયોગનો નિર્ણય જોઈએ પ્રકાશનું કિરણ પાતળું માધ્યમમાંથી હવા છે ને એ પાતળું માધ્યમ છે કાચ છે એ ઘટ માધ્યમ છે તો પહેલો નિર્ણય એ કહી શકાય કે પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં દાખલ થાય ત્યારે લંબ તરફ વાકું વળે છે એનાથી ઉલટું એ કાચમાંથી જ્યારે હવામાં જાય છે એટલે કે પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં દાખલ થાય છે ત્યારે લંબથી દૂર જાય છે ત્રીજું નિર્ણય નિર્ગમન કિરણ આજે કિરણ છે આપાત કિરણની દિશાને સમાંતર રહે છે નિર્ગમન કિરણની દિશા એ જ આપાત કિરણની દિશા હતી એ સમાંતર રહીને બાજુની તરફ ખસે છે પ્રકાશના કિરણની બાજુ તરફ ખસવાની આજે ઘટના એટલે કે આટલું ખસી ગયું નિર્ગમન કિરણ ઓડેસ એલ જેટલું ખસી ગયું આ ઘટનાને પાશ્વીય સ્થાનાંતર કહે છે આમ કાચના લંબન ચોસલા વડે પ્રકાશના કિરણનું પાશ્વીય સ્થાનાંતર થાય છે ચોવીસમો પ્રશ્ન પ્રકાશનું વક્રીભવન થવાનું મુખ્ય કારણ શું છે આપણે આગળ ભણી ગયા કે પ્રકાશનું ત્રાસુ કિરણ આ એક સપાટી છે એના ઉપર ત્રાસુ કિરણ આપાત કરીએ છીએ જે આ આપાત થાય ને આ લંબની રચના થાય થાય ને થાય ઉપરનું માધ્યમ સપોઝ હવા છે નીચેનું માધ્યમ છે પાણી છે કે કાચ છે આ પાતળા માધ્યમમાંથી જ્યારે ઘટ માધ્યમમાં દાખલ થતું હતું ત્યારે લંબ તરફ વાકું વળતું હતું આ વાકું વળવાનું વક્રીભવન થવાનું મુખ્ય કારણ એ હતું કે હવામાં પ્રકાશનો વેગ હતો એ ઝડપ હતી આ કિરણની હવાની અંદર એ વધારે હતી જ્યારે કાચની અંદર એ કિરણ દાખલ થયું ત્યારે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં દાખલ થયું એની ઝડપ છે એ ઘટી ગઈ આ માધ્યમની અંદર એટલા માટે ઝડપ ઘટી ગઈ તો એ લંબ તરફ બાકું વળી ગયું આમ ઝડપના ફેરફારને લીધે વક્રીભવન ભવન થતું હોય છે ચોવીસમાં પ્રશ્નોનો જવાબ જોઈએ પ્રકાશનું વક્રીભવન થવાનું મુખ્ય કારણ શું છે પ્રકાશનું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં ગતિ કરે છે ત્યારે તેની ઝડપમાં ફેરફાર થાય છે આ પ્રકાશનું વક્રીભવન થવા માટેનું મુખ્ય કારણ છે મિત્રો ઝડપ બદલાય છે એટલે કે વેગ બદલાય છે તો એક માધ્યમમાંથી જ્યારે બીજા માધ્યમમાં પ્રકાશનું કિરણ જશે ત્યારે એની દિશા પણ બદલાઈ જશે એટલે કે એ વાકું વળી રહ્યું છે આ વક્રીભવન ભવન થવાનું મુખ્ય કારણ છે ઝડપમાં ફેરફાર આપ સર્વ મારી સાથે જોડાયા તે બદલ આભાર